નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 5 રાનમાં, જેમનો સાહિત્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત, જેમના લેખક છે ધ્રુવ ભટ્ટ, જેમની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. નંબર 1, આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ એ કે જવાબ બી, વરસાદ વરસ છે. નંબર 2, ચોમાસું ક્યાં ગાજે છે? જવાબ એ, રાનમાં. નંબર 3, વાછંટની શી અસર થશે? જવાબ ડી, વસ્તુઓ ભીંજાશે. નંબર 4, વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? જવાબ બી, મોરને. નંબર 5, લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? જવાબ સી, વરસાદના. નંબર 6, વાયરા શો સંદેશો લાવશે? જવાબ બી, ચોમાસું બેઠું. પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દના ઉત્તર એક એક વાક્યમાં લખો. નંબર 1, લીલાશ ક્યાં સૂતેલી છે? જવાબ, લીલાશ વાડ પર સૂતેલી છે. નંબર 2, ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? જવાબ, ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણા, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે. નંબર 3, વરસતા વરસાદમાં કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે? જવાબ, વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. નંબર 4, રાનમાં કાવ્યના કવિનું નામ શું છે? જવાબ, રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે. નંબર 5, છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડે છે એ માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? જવાબ, છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડે છે એ માટે કવિએ નેવા શબ્દ વાપર્યો છે. પ્રશ્ન નંબર 3, કાવ્યને આધારે નીચેના બ વિભાગને અ વિભાગ સાથે જોડો. નંબર 1, લીલાશ. જવાબ 5, વાડ. નંબર 2, રાન. જવાબ 2, સોમાચું. નંબર 3, સંદેશો. નંબર 4, વાયરા. નંબર 4, મકાનો. નંબર 3, વાચંટો. નંબર 5, ઝાડપાન. જવાબ 1, ટહુકો. પ્રશ્ન નંબર 4, નીચેનો ભાવ દર્શાવવા કવિએ કાવ્યમાં કઈ પંક્તિઓ વાપરી છે તે શોધીને લખો. નંબર 1, વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે. જવાબ, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. નંબર 2, પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશો આપશે. જવાબ, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું. નંબર 3, કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવે વાછંટ પણ રહેવા લાગશે. જવાબ, કાલ સુધી રહેતા હતા આપણેને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દના બે બે સમાનાર્થી શબ્દ લખો. નંબર 1, રાન, જંગલ, અરણ્ય. નંબર 2, સંદેશો, ખબર, સમાચાર. નંબર 3, વાદળ, મેઘ, જળધર. નંબર 4, ડુંગર, પર્વત, પહાડ. નંબર 5, પાન, પર્ણ, પાંદડું. નંબર 6, આકાશ, નભ, આભ. પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. નંબર 1, ઉતરવું, ચઢવું. નંબર 2, હેઠું, ઊંચે. નંબર 3, કાલ, આજ. નંબર 4, તળે, ઉપર. પ્રશ્ન નંબર 7, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. નંબર 1, પવનથી ઉડેલા વરસાદના છાંટા. જવાબ, વાચંટ. નંબર 2, છાપરાના છેલ્લા ભાગના નળિયા જેમાંથી પાણી નીચે પડે તે. જવાબ, નેવા. નંબર 8, નીચેના વાક્યમાંથી વિશેષણો શોધીને લખો. નંબર 1, એનો ગભરું જીવ રડી પડ્યો. ગભરું. નંબર 2, તે અલમસ્ત ગાયને જોડવા લાગ્યો.
અલમસ્ત. નંબર 3, એક છોકરો બોલી ઉઠ્યો. 1. નંબર 4, તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો. કાલ્પનિક. પ્રશ્ન નંબર 9, નીચે જુઓ, ફકરો વાંચો અને તેમાંથી સંયોજકો જુદા તારવો. જવાબ, અને છતાં જ્યાં ત્યાં યા કે જેવા તેવા પણ અને ને કે ને જેવો તેવો વગેરે સંયોજકો છે. પ્રશ્ન નંબર 10, નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો. નંબર 1, ક્યાંક ચોમાસું ગાજે છે ને રાનમાં. જવાબ, ચોમાસું ને રાન. નંબર 2, સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. જવાબ, લીલાશ મેદાન. પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આકાશ, ચોમાસું, ઝરણું, ડુંગર, ગામ. જવાબ, આકાશ, ગામ, ચોમાસું, ઝરણું, ડુંગર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.